બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ હંગામો કરતા વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા જિલ્લા પંચાયતના પ્રમુખ પીનલબેન ઘાડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાના વિકાસમાં અનેક કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ જિલ્લા પંચાયતના વહીવટની બાબતને લઈને અનેક સભ્યોએ રજૂઆત કરતા મામલો ગરમાયો હતો, જેમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ ડીડીઓને મળવા માટે તેમને ચિઠ્ઠી લખીને રાહ જોવી પડતી હોવાનું કહી, ડીડીઓ સામે ઉગ્ર રજૂઆત કરીને ચિઠ્ઠી પ્રથા બંધ કરવાનું કહી ડીડીઓનો ઉધડો લેતા ડીડીઓ દ્વારા સભ્યો માટે ચિઠ્ઠી પ્રથા રદ કરી હતી. તો કોંગ્રેસના સભ્યોએ આરોગ્ય વિભાગ અને ડીડીઓની દેખરેખમાં કરાર આધારિત નિમણૂક કરેલ 97 MPHW અને SIની ભરતીમાં ગેરરીતિઓ થયાનો આક્ષેપ કરીને ભરતી રદ કરવા સર્વાનુમતે ઠરાવ કરીને ડીડીઓને જોહુકમી સામે વિરોધ નોંધાવ્યો હતો. તો ડેન્ગ્યુ અને ડિપ્થેરિયામાં જિલ્લામાં મોતનો આંકડો ખોટો દર્શાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો 30 કરતા ઓછી સંખ્યાના વિદ્યાર્થીઓની પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો વિરોધ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં MPHW 97ની આઉટસોર્સિંગ મારફતે ભરતી થયેલ છે. આઉટસોર્સિંગ એજન્સી જે છે એ રાજ્ય સરકાર લેવલે નક્કી થયેલ રાજદીપ એન્ટરપ્રાઇઝ છે, એના મારફતે એની ભરતી કમ્પ્લીટ થઈ છે. આજે સામાન્ય સભામાં જે ઇસ્યુ હતો કે અમુક લોકો એમાં મેરિટમાં થોડા ઉપર નીચે આવી ગયા છે, આ ટાઈપની રજૂઆત પછી સામાન્ય સભા એને રદ કરવા બાબતનું ઠરાવ કરેલ છે. આજે ભરતી છે એ નિયમાનુસાર થઈ છે. સામાન્ય સભાના જે ઠરાવ છે એ નિયમાનુસાર સુસંગત હોય તો અમલીકરણ એને કરીશું, અથવા એના પ્રતિષેધ માટે મારે DC ઓફિસમાં મોકલવું પડશે. અમે ઘણા સસ્પેક્ટેડ કેસીસ હોય છે, જેવી રીતે સામાન્ય સભામાં ચાલુમાં CDHO શ્રીએ સામાન્ય સભાના ધ્યાન ઉપર મૂક્યું, એલાઇઝા ટેસ્ટ પછી જે કન્ફર્મ કેસીસ નીકળે છે અને આ કેસીસમાં જે ડેથ થાય એ ડેન્ગ્યુના ડેથ તરીકે ગણાય છે. મારી પણ મુલાકાત દરમિયાન PSCમાં કોઈ સસ્પેક્ટેડ કેસીસ આવા જોવા મળે છે, એ પણ બીજા વાયરલ કેસીસ ઓર બીજા કોઈ રોગ પણ એમાં હોઈ શકે છે, જેના સિમ્પટમ્સ ડેન્ગ્યુની જેમ જ હોય છે. પણ કન્ફર્મ સસ્પેક્ટ કેસીસને આપણે ફાઇનલી નથી કહી શકતા, એટલા માટે જે આંકડા રજૂ કરેલ છે એ જ આંકડા કન્ફર્મ અને સાચા છે. સર, ડિપ્થેરિયા રોગ જ્યારે બનાસકાંઠામાં વકર્યો તો આરોગ્ય વિભાગે આખી ઝુંબેશ પણ કરી હતી રસીકરણની, તેમ છતાં જે આંકડા આવે આજે સામાન્ય સભામાં બહાર આવ્યા છે બહુ નિમ્ન કહી શકાય, શું કહેશો? એમાં પણ હું આપને કહી દઉં, ડિપ્થેરિયા પણ બેક્ટેરિયલ રોગ છે, જે કન્ફર્મ કેસીસ હોય છે એને જ આપણે આંકડામાં બતાવી શકાય. સસ્પેક્ટેડ કેસીસ પણ નીકળી શકે છે જેનું સિમ્પટમ ડિપ્થેરિયાની જેમ હોય, જેની દવા પણ આપણે ડિપ્થેરિયાની જેમ એરિથ્રોમાઇસિન આપતા હોય છે, પણ જે કન્ફર્મ કેસીસ છે એના જ આંકડા આજે સામાન્ય સભામાં CDHOએ રજૂ કર્યું છે. સર, ખાસ કરીને સદસ્યોનો આક્ષેપ હતો કે આપને આપની મુલાકાત સરળ નથી થતી, વિરોધ પણ ઉઠાવ્યો, સૌએ શું કહેશો આમાં, શું ખુલાસો? આમાં સદસ્યશ્રીનું ટેકનિકલ પોઈન્ટ હતું કે ક્યારે મળવામાં આવે તો ચિઠ્ઠી નહીં મોકલવી, હવે વાત વ્યાજબી છે, મેં સામાન્ય સભામાં પણ કીધું ચિઠ્ઠી નહીં મોકલે, પણ આવીને જાણ કરે કે હું મળવા માટે આવેલ છું અને મારી કોઈ બીજી મિટિંગ ચાલતી હોય તો મિટિંગ પૂર્ણ થઈ હતી, સદસ્યશ્રીને તાત્કાલિક મળવામાં આવશે. સર, એક એસીનો મુદ્દો હતો, કયા અધિકારીઓ એસીની વાત એ સામાન્ય સભામાં મુદ્દો ઉછળ્યો હતો, તો એ બાબતે શું કાર્યવાહી? એ બાબતે સામાન્ય સભામાં ડેપ્યુટી DDO જવાબ આપ્યું છે કે જે વિગતો છે રાઇટિંગમાં, લેખિતમાં જે સદસ્યશ્રીએ પ્રશ્ન પૂછેલ છે એને લેખિતમાં આપવામાં આવશે. SIની MPHW ની જે ભરતી થઈ એમાં શરૂઆતમાં અધિકારીઓ થકી એવું કહેવામાં આવ્યું કે તમે તમારે જે પણ કોઈને લેવાના હોય, નિમણૂક આપવાની હોય, એમના નામ લખીને આપો અને ફોર્મ ભરાઈ દો, એટલે મેરિટ લિસ્ટ બનશે ને એ પ્રમાણે જે આવતા છે એમને આપણે લઈ લઈશું. જ્યારે નિમણૂકો થઈ ગઈ તો કોઈ પણ એક બાજુ ફોર્મ ભરાવાના ચાલુ છે ને બીજી બાજુ ઓર્ડર આપવાના ચાલુ થઈ ગયા. જે રાજ્ય સરકારે એજન્સી નિયુક્ત કરી છે એણે મને એવા સમાચાર મળ્યા છે કે જે સરકારશ્રી દ્વારા માની યુનિવર્સિટીઓમાંથી જે સ્ટડી કરેલો હોવો જોઈએ જે તે ઉમેદવારે, એવું પણ નથી થયેલું, અને જે અમાન્ય યુનિવર્સિટીઓને પણ માન્યતા આપવામાં આવી છે. બીજું કે જે SIની જે ભરતી થઈ છે એમાં ક્યાંય
અમારી એક રિક્વેસ્ટ હતી કે તમે ભલામણ નહીં પણ તમે મેરિટ લિસ્ટ પ્રમાણે જાઓ, એટલે કોઈ પણ યુવાનને એવું ના લાગે કે ખરેખર હું મારા 80% હતા અને હું ઘેર બેસી રહ્યો અને 50% વાળાને નિમણૂક મળી, આવ્યો અન્યાયની લાગણી ઉદ્ભવે નહીં. સાથે સાથે બીજું કે જે તે તાલુકાનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય એને વતનથી નજીક નિમણૂક મળે તો ઓછા પગારમાં એ સારી નોકરી કરી શકે, સરકાર શ્રી દ્વારા જે થયેલ ખર્ચનો આપણને ફાયદો મળે, લોકોની સેવા થાય. આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે સામાન્ય સભામાં અમારા આરોગ્ય સમિતિના ચેરમેને જે વાત મૂકી અમારી વચ્ચે કે ભાઈ આ થયું છે એ બરાબર નથી, અમારા સ્વમાનના પણ ક્યાંય જળવાયું નથી, એટલે એક સમિતિ બનાવવાની વાત અમે કરી કે તમે એક સમિતિ બનાવો, આરોગ્ય સમિતિના ચેરમેન એ સમિતિના ચેરમેન હોય, એ સાથે એક આરોગ્ય સમિતિનો મેમ્બર હોય, વહીવટી પાંખમાંથી એક અધિકારી હોય, વિપક્ષનો એક સદસ્ય હોય અને એજન્સીનો એક પ્રતિનિધિ હોય, એમ કરીને 5 જણની નિમણૂક કરી અને ફરીથી નવેસરથી આ એસઆઈની નિમણૂક થાય એવી એક સામાન્ય સભામાં ચર્ચા થઈ છે અને આ મુદ્દો સર્વાનુમતે લઈ અને આખા બોર્ડે આ વાતને સંમતિ આપી છે, એટલે રાજ્ય સરકાર પણ આ બાબત ઉપર સ્કૂલો મર્જ કરવાની વાત છે, એના માટે ઠરાવ કરવામાં આવ્યો છે. કારણ કે 30 થી વધુ ઓછી ધરાવતી સંખ્યા જે બાળકોની હોય ત્યાં શાળાઓ મર્જ કરવાની વાત છે, તો પ્રથમ ખરેખર આ ખોટો નિર્ણય છે, શાળાઓ મર્જ ન થવી જોઈએ. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે કે જે ભણવા માટે ઓલરેડી 1 કિલોમીટર દૂર તો ચાલીને જાય છે, છતાં પણ જો સ્કૂલો મર્જ કરવામાં આવે તો વધારે પડતું અંતર કાપીને જે બાળકો ખરેખર જે માતા પિતા વાલીઓ જાગૃત નથી એમને પણ અગવડતા પડે અને આ શાળાઓ મર્જ ન થાય. એ સિવાય દાંતીવાડા તાલુકો જાહેર કર્યા બહુ ટાઈમ થઈ ગયો હોવા છતાં આ દિન સુધી ત્યાં જિલ્લા પંચાયત કે સરકારી લેવલે કોઈ વિશ્રામ ગૃહ નથી, તો એ માટેનો પણ અહીંથી ખરાબ કરવામાં આવ્યો છે કે ત્યાં પણ વિશ્રામ ગૃહ બને. એ સિવાય વાત ખેડૂતોની કે આ વખતે જે વધુ વધારે પડતો વરસાદના કારણે થયેલું ખેડૂતોને નુકસાન, આ સરકારશ્રીએ વળતર તો આપે છે પણ વળતર એ પ્રમાણે આવે છે જે કે ખેડૂતોને એ સુધી પહોંચી શકે એ લેવલે હોતો જ નથી, તો એ વળતરની જગ્યાએ એ વળતર વધારીને વધારે પડતું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે એ માટેનો પણ ઠરાવ અહીંયા આજની સભામાં થયેલો છે. આખા પાલનપુર કે બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ ગાંધીજીનું સ્ટેચ્યુ જે ખરેખર રાષ્ટ્રપિતા કહેવાય છે કે જેને આ દેશની આઝાદી માટે પોતાનો જીવ ગુમાવ્યો એવા જ મહાત્માનું સ્ટેચ્યુ ક્યાંય નથી, તો એ ગાંધીજી આપણો રાષ્ટ્રપિતા એમનું મહાત્માનું સ્ટેચ્યુ બને એ માટેનો અહીંથી ઠરાવ કરવામાં આવ્યો છે. અને હમણાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી થઈ છે એમાં ખરેખર ગેરરીતિ થઈ છે અને આ ભરતી રદ કરવામાં આવે તો જ જે ખરેખર બાળકો ભણી ગણીને આગળ જવા માગે છે અને જે આ સરકાર શ્રીની સામે જે બેરોજગાર છે, જે ગરીબ યુવાનો છે અને ખરેખર જે ખેડૂત નીકળ્યો છે એમને આ નોકરી મળી રહે અને મેરિટ વાઇઝ આ ભરતી થાય એવો પણ એક ખરાબ નથી કરવામાં આવે છે. સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતા હોય છે, પરંતુ આજે પહેલીવાર વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એક સાથે આવીને અનેક બાબતોનો વિરોધ નોંધાવી ઠરાવો કર્યા છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.